આવો પ્રોબ્લેમ મને ખાસા ટાઈમથી છે, ઇન્ટ્રોવર્ટ રહેવાનો એટલે. અને અત્યારે આજકાલ એટલો બધો વધી ગયો છે કે હવે જ્યાં પણ જાઉં તો ઓબ્વિયસલી લોકોને સાંભળવું છે, મારે હું શું વિચારું છું, હું શું કરવા માગું છું મારી પર્સનલ લાઈફ વિશે, તો મારા આવનારા કામ વિશે. તો ખાસી લોકોને ચર્ચા કરવી મારાથી પણ નથી કરી શકતો. જોઈ તમે જોઈ શકો, હું અત્યારે પણ ફંભલ મારી રહ્યો છું. સો આમનો ઇન્ટ્રોવર્ટ પર્સન ઓવરઓલ. અને બીજી પ્રોબ્લેમ એ છે કે લોકો જ્યારે કામ પર જતા હોય છે સવારનો 10-11 વાગે, ત્યારે હું સુવા જાઉં છું, તો એ એક મોટો પ્રોબ્લેમ છે. લેટ્સ સી, આજે મને મારા જે અનસોલ્વ ક્વેશ્ચન છે આજે એનું સોલ્યુશન મળે અને જોઈએ અને શું થાય છે. મનની થેરપી. ચાંદને કહો આજે હાથ મેં નહીં, ચાંદને કહો કે આજે હાથ મેં નહીં. ભાઈ ભાઈ ભાઈ, બહુ મસ્ત વગાડો છો તમે, પણ આ છે ને મારા નાટકની પ્રોપર્ટી છે એટલે જરાક મૂકી દો ને. અરે યાર, તો અહીંયા પડ્યું તું એટલે બસ જસ્ટ જેમિંગ. અરે વાંધો નહીં વાંધો નહીં, સોરી ફોર ધેટ. ઓહો જીગરા ભાઈ, હાલો હાલો, તમારું જ છે ભાઈ, રાખો. બહુ મોટો ફેન છું મેં તમારો. થેન્ક યુ સો મચ. ના, પ્રોપર્ટી તમારી, સોરી અગેન. અહીંયા કેમનું? મારી અપોઇન્ટમેન્ટ છે અંદર મનનભાઈ સાથે, અહીંયા કોઈ છે નહીં. અરે સોરી, અહીંયા હું જોઉં છું, પણ આ સિતાર ઉપર હું ગોણા જેમ મંડી પડ્યો હતો ને, તો એમાં વગાડતા વગાડતા જરાક આંગળીઓ છોલાઈ ગઈ, તો જરાક પાટાપિંડી કરવા ગયેલો. મ્યુઝિશિયન છો તમે? અરે ના ના, એક્ટર છું. આ એક મ્યુઝિકલ ડ્રામાની અંદર મને ઓર્કેસ્ટ્રાવાળાનો રોલ મળ્યો છે એટલે થોડી મેથડ એક્ટિંગ ચાલુ હતી આપણી. મસ્ત આઈડિયા આવ્યો, ટિપ્સ વિપ્સ થોડી આપી દો ને. અરે પણ મારી અપોઇન્ટમેન્ટ, મારી લાઈફ સેટ થઈ જશે યાર, પ્લીઝ. એક મિનિટ નહીં વધારે લઉં. તમારા આંગણા છોલાઈ ગયા છે તો આપણે સિંગિંગ ટ્રાય કરીએ. ડન. હા સાંભળજો, મને ધ્યાનથી સાંભળજો સાથે સાથે. વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને. તમારે અહીંયા વધારે નોકરી કરવી પડશે. કોઈ વાંધો નહીં, આપના ભી ટાઈમ આવેગા. તમે બેસો ત્યાં સુધી, તમારા ટાઈમ આવેગા એટલે તમને અંદર બોલાવે મનન સર એટલે મોકલું તમને અંદર. હા, ત્યાં સુધી બેસો જરા. શુક્રિયા. તમે સારું ગાયું. થેન્ક યુ. એકચ્યુઅલી હું તમારો બહુ મોટો ફેન છું અને આજે હું કહીશ જઈને ચાંદને નહીં હાથ મેં. પણ આજે તો અમાસ છે ભાઈ, નો મોટ અમાસ. બહુ મજાકિયા બહુ છે ખરેખર, અને હમ્બલ પણ ઘણા છો. થેન્ક યુ સો મચ. એક સેલ્ફી લઈએ એક. અરે અહીંયા ના પડાય ફોટો, અહીંયા ના પડાય ને ફોટો. કેમ ભાઈ, સેલ્ફી લેવામાં બહુ તકલીફ છે? હે, બહુ મોટા માણસ થઈ ગયા છો, એક સેલ્ફી જ તો માંગી છે, ઘરે જમવા થોડી બોલાયો છો, આટલો ઘમંડ સારો નહીં આ જીગરા ભાઈ. અરે શાંત ભાઈ, શાંત શાંત, શ્વાસ લો, બ્રીધ, જોડી દબાવો જોડી દબાવો. એકચ્યુઅલી મન છે થોડું એન્ગર મેનેજમેન્ટનો ઇશ્યુ છે આમ એટલે. હા, મને એવું લાગ્યું તમારું માથું ગરમ થઈ ગયું છે. એટલે તમે કહેવા શું માંગો છો? મારું માથું ગરમ છે એમ? અરે મારું માથું, મારા વાળ, મારું ટેમ્પરેચર, એ વધ ઘટ જે કરવું એ કરે, તમે કોણ છો કહેવા વાળા? હે, અરે કામ ડાઉન ભાઈ, કામ ડાઉન. સોરી, હું છે ને ઘણીવાર દેશી હવાઈની જેમ એસ્કેલેટ કરી જાઉં છું ઘણીવાર. પણ જીગરા ભાઈ, તમે અહીં શું લેવા આવ્યા? હું, મારી અપોઇન્ટમેન્ટ છે પુનનભાઈ સાથે. તમને શું પ્રોબ્લેમ? એવું અંદર કહીશ ને. બરાબર છે, ના કહેશો મને, હું તો નકામો વ્યક્તિ છું, મને કોઈ શું લેવા ક્યાં, મને કોઈ કશું જ ના કહેશો. હે, મને કશું કહેવાની જરૂરત જ નથી, હું લેવા ક્યાં મને લોકો. કામ ડાઉન ભાઈ, કામ ડાઉન. અરે હું કંકોડો કામ ડાઉન, એ મને આવડતું હતું,
અહીંયા આવ્યો હો તું? હે આનું કામ ના હું કામ ના અરે ભાઈ પ્લીઝ કામ ના જીગરા સર તમને અંદર બોલાવે છે અંદર બોલાવે તમને આજનો આપણો ક્લાયન્ટ નંબર છે 172 જીગરા એટલે કે જીગરદાન ગઢવી. તેમણે પોતાના ગીતોથી લોકોના જીગર તો જીતી લીધા છે, પણ શું તકલીફ છે જીગરદાનના પોતાના હૈયામાં? વોટ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ ઓફ જીગરા? આ શેર કરવાનું જીગર છે જીગરામાં? ચાલો જોઈએ. કે આ ફોટો સારો છે. જીગરા, ટેલ મી હાઉ કેન આઈ થેરેપી યુ? એના માટે તો આવ્યો છું. હવે મને નથી ખબર કઈ, હું પહેલી વાર કોઈ થેરાપિસ્ટ પાસે આવ્યો છું. જો થેરેપીની હું તમને પ્રોસેસ સમજાવું, એ જલ્દી ના થાય, ઇટ્સ અ સ્લો પ્રોસેસ. તમારા ભૂતકાળમાં થોડીક આપણે જઈને વાતો કરીશું, થોડુંક તમારા વિશે હું જાણીશ, એના હિસાબે હું તમને સલાહ સૂચન અને સોલ્યુશન આપી શકીશ. વાતો કરવાની એમ ને? હા, વાતો કરવાની. વાતોના પૈસા લો તમે? હા જી. તો તમને કોઈ એવી વસ્તુ છે જે આજની તારીખમાં પજવી રહી છે? એવું તો કાંઈ વાત કોઈ હેરાન નથી કરી રહી મને. ઓકે, પણ મને રાત્રે ઊંઘ નથી આવતી યાર. ઓ, ઇન્સોમિયા, યુ કેન સે ઇન્સોમિયા. ઊંઘ કેટલા વાગે તમે ઊંઘો છો? કેટલા વાગે? ક્યારેક 5 વાગે, ક્યારેક 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2. બપોરે 2 વાગે ઊંઘો છો તમે? આખી રાત જાગો છો? હા. આ બહુ ગંભીર પ્રોબ્લેમ છે મારા હિસાબે, કારણ કે ઇન્સોમિયા લોંગર રનમાં વ્યક્તિને માનસિક રીતે ઘણો હેરાન કરી શકે છે. આઈ નો, બટ હવે તો એનું કારણ શું કે તમને ઊંઘ કેમ નથી આવતી? કારણ એ જ તો નથી ખબર પડી કે ઊંઘ કેમ નથી આવતી. બહુ જ ટ્રાય કરું છું, ફોન સાઈડ બાય મૂકી દઉં છું, શાંતિથી ઊંડા શ્વાસ લેવાની ટ્રાય કરું છું, પણ 2-3 કલાક નીકળી જાય. કોગડા કરો તમે રાતના? કોગડા શું કામ રાત્રે? કોગડાથી બહુ સરસ ઊંઘ આવે. હળદરના કોગડા કરવાના. કોગડાથી ઊંઘ આવે? હા. સ્ટ્રેન્જ. ઇટ્સ ગુડ ફોર યોર થ્રોટ ઓલસો એન્ડ ફોર સ્લીપ ઓલસો. થ્રોટ મેં સાંભળ્યું છે, બટ સ્લીપ આઈ ડોન્ટ નો. સી, હું છે ને અલગ અલગ પદ્ધતિઓ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું, જેના કારણે તમને કદાચ આશ્ચર્યચકિત તમે થાઓ, પણ આઈ હેવ ડિફરન્ટ મેથડ્સ. મારા હિસાબે જીગરા, તમારે યુએસએના મ્યુઝિશિયન સાથે કામ કરવું જોઈએ. તમે ગુજરાતમાં તો બેક ટુ બેક હિટ્સ આપી જ રહ્યા છો, તમે યુએસએના મ્યુઝિશિયન સાથે કામ કરશો ને તો એ લોકો દિવસમાં જાગતા હોય, તમે અહીંયા રાતના ધ જીગરા ગુજરાતમાં જાગતા હોય, તમે આમ સ્કાઈપ કોલ કરો અને વોટ્સએપ પર કોલ કરો અને પછી તમે કનેક્ટ થઈને ગીતો બનાવી શકો, એટલે તમે નોટ જસ્ટ ઇન ગુજરાત પણ ઇન્ટરનેશનલ હિટ થઈ જશો. રહેમાન પણ આખી રાત જાગીને એ તો કામ કરી જાય, એટલા માટે તમને હોલિવૂડમાં કામ મળ્યું, કારણ કે રાતના જાગીને ત્યાં કોલ કરતા હતા. આપણને કોઈને ખબર ના પડી. કેવી મસ્ત વાત કીધી. ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયા યાર મને તો. યસ, વેલકમ ટુ મનનની થેરેપી. કે વાત આવી, કુછ મજા આવે ભાઈ, બોલો બોલો. તો મને એ કહો કે આજે રાતના જાગવાની તમારી જે આદત છે, એના પાછળના કોઈ કારણ તમને લાગે છે? કારણ તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈ એવું છે, પણ પ્રેશર ફીલ થાય છે મને જરૂર, કે એક સોંગ આવે પછી એ હિટ જાય એના પછી નેક્સ્ટ શું એમ, તો કદાચ એના કારણે કદાચ ઊંઘ ના આવતી એવું બને, પણ એનો કાંઈ લેવા દેવા નથી કદાચ મારે, મને લાગતું નથી. નેક્સ્ટ ઇઝ વોટ? આઈ થિંક તમને એક પ્રેશર કરતા તમને ડર છે કે નેક્સ્ટ સોંગ તમારું આવશે, જેમ કે તમે વાલમ આવો ને સુપર હિટ, નાના છોકરાઓથી લઈને વડીલો સુધી બધા જ ગાય છે ગીત. ચાંદને કહો, હમણાં જ એના ઉપર હું ટોકટિક કરી રહ્યો હતો. ટોકટિક તો બહુ સુપરહિટ તમે ગીતો આપો છો. થેન્ક યુ સો મચ. એટલે એના કારણે તમને રાતના ઊંઘ નથી આવતી કે હવે નેક્સ્ટ હું શું કરીશ કે સુપર ડુપર હિટ દે? મારા હિસાબે તમારે ફ્લોપ ગીતો કરવા જોઈએ. હે? એકદમ સુપર ડુપર ફ્લોપ ગીતો, એટલે લોકોના એક્સપેક્ટેશન ઘટી જશે, તમે ફેલ થશો અને તમને ઊંઘ આવવા લાગશે, કારણ કે તમારા ઉપર કોઈ પ્રકારનું પ્રેશર જ નહીં. સુવાયત વાત કરો છો સાહેબ તમે? અરે કોઈ વાયત નહીં, ધીસ ઇઝ ઓલ સેન્સિબલ ટોક.
ભાઈ આ છે ભાઈ ભણેલા છો ને તમે શું કઈ છે હા જા અરે જો ડીએફ થી હું ભણેલો છું ડીએફ યુનિવર્સિટી ડીએફ યુનિવર્સિટી હો હા જો ભેટકડી ગામની આગળ એટલે ભેટકડી ગામમાં છે ભાઈ ફરજી ચંદ્ર યુનિવર્સિટી યસ આઈએસઆઈ અપ્રૂવ્ડ છે ડખાભાઈ આઈએસઆઈ યસ આઈએસઆઈ અપ્રૂવ્ડ ડીએફયુ નથી સાંભળ્યું તમે નામ આખા નામમાં કઈ ફરજી વેડા લાગે છે ના ના એવું કઈ નથી વાહ ફરજી ચંદ્ર વાહ તો મને એ જણાવો કે તમે શરૂઆતમાં સંકોચપૂર્ણ એવું કીધું કે વાતો કરવાની છે તમને વાતો કરવી નથી ગમતી મને સાચું કહું તો બહુ બોલવાની આદત નથી હું બહુ ઓછું બોલું છું કેમ ઓછું કેમ બોલવાની આદત છે બેઝિકલી મારો સ્વભાવ બહુ ઇન્ટ્રોવર્ટ છે તો બહુ બોલવું આ બધી વસ્તુ હું ટાળું છું મને નથી ગમતું વાવ એન્ડ યુ આર ઓન અ ટોક શો ધેટ ઇઝ અમેઝિંગ સો આઈ એમ સ્ટીલ સરપ્રાઈઝિંગ શોક વાળી ફીલિંગ આવી છે કે હું વાતો કરી રહ્યો તમારી સાથે આપણે થોડા ભૂતકાળ માં જઈને આપણે વર્તમાનને ફિક્સ કરીએ બરાબર છે બહુ સહેલું છે તમારા બાળપણમાં એવી કોઈ તમારી આદત છે જે તમે કરતા હતા અને હવે નથી કરતા એક એવી આદત હતી કે મને છે ને ખુલ્લા પગે રખડવા જોઈતું હતું હું સ્કૂલમાં પણ શૂઝ પહેર્યા વગર જતો રહેતો હતો તો શિક્ષક તમને પનિશમેન્ટ નહોતા આપતા પનિશમેન્ટ એવું કંઈ નહોતું અમારું ઘરની સ્કૂલ હતી ઘરની સ્કૂલ હતી એ એવું કેવું સોસાયટીમાં સ્કૂલ હતી બોલો જોરદાર યાર મારા સોસાયટીમાં મંદિર છે સ્કૂલ નથી પણ એ વાત મારી છે અંગત છે મેટર આમ ખુલ્લા પગે તમે જતા હતા હવે નથી જતા મારા ખ્યાલથી તમારું એક્યુપ્રેશર બરાબર નથી થઈ રહ્યું હવે જેના કારણે તમને ઊંઘ નથી આવતી સી ખુલ્લા પગે તમે ચાલો ને તો કાંકરા માટી આ બધું પગમાં વાગે ને તો તમારું એક્યુપ્રેશર થાય જેથી ઊંઘ તમને સારી આવે તો તમે છે ને આ બધા ફેન્સી શૂઝ ને બધું પહેરો છો ને તમે પાછા ખુલ્લા પગે આવી જાઓ તમને મેં જોયા છે તમારા કોન્સર્ટના વિડીયોઝ મેં તમારા ઇન્સ્ટાગ્રામ પર જોયા છે જેનામાં તમે આમ ટેન્ક ટોપ પહેરીને આવી જાઓ છો એકદમ આમ સલમાન ખાનની જેમ હીરો બનીને તો એવી રીતે તમે હવે ખુલ્લા પગ અને ખુલ્લા આમ બંડી સાથે આવી જવાનું આમ રોકસ્ટારની જેમ એટલે ફર્સ્ટ ક્લાસ તમારી ઇમ્પ્રેશન બી પડે અને લોકો કહે કે આ સાદો માણસ છે સાદગીથી ભરપૂર છે એટલે આ ક્યાંક સાંભળેલું છે આ ભાઈ ને ક્યાંક ચલો દીપ છે એક મિનિટ હા સોરી એક જ સેકન્ડ હા શું કરે છે હે આ હેવી મેટલ નો એક સીન છે ખબર નથી પડતી તમે તેમને કો કાનમાં આંગળી નાખે ઘરે પણ છે ને આ બધી વસ્તુઓ તું કરે છે તમે ઘરની વાત તો કરશો જ નહીં યાર તમારા મારી બેનજોડ લગન થાય ને મને એમ થાય કે પસ્તાય હું રહ્યો છું દૂધ તો લાવતો નથી દરરોજ સવારે લાવવાનું કહું છું તો ઘરનું કામ બરાબર નહીં કરતો અહીંયા બી કામ બરાબર નહીં કરતો આ તો દૂધ લાવવા માટે પૈસા તો આપો દર વખતે હું મારા ખિસ્સાના પૈસાથી થોડી દૂધ લેવા માટે જઉં યાર ખબર તો છે ને અને ગિટાર ને અને સિતાર કહેવાય સોરી હા જોર શું હિંસાની વાતો ચાલે છે હિંસાની વાતો નહીં આ પ્રેમ છે આવો પ્રેમ સી મારા મારી એંગર વાળો પ્રેમ ગમે ઘણી વખત છે ને હું મને પણ ઘણી વખત થેરેપીની જરૂર છે એવું મને લાગે છે હું બી ફિઝિયોથેરાપિસ્ટ બાય ધ વે તમે ફિઝિયોથેરાપિસ્ટ છો ઓ એટલા માટે આટલા ફાઇન તમે ફિટ છો ના હું એના માટે એક્સરસાઇઝ કરું છું જીમ જાઉં છું જીમ જાઉં છું તો જીમમાં કોઈ આમ છોકરી તમને દેખાય આમ તમારી રિલેશનશિપ થઈ છે અત્યાર સુધી બહુ પણ ખાસો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો બ્રેકઅપ ને એ કરી જ પડશે વાત આપણે હા એનાથી જ મને ખબર પડી કે તમારી પ્રોબ્લેમ શું છે એના આપણે સોલ્યુશન કાઢીશું બહાર 7 વર્ષ પહેલા હતું એક રિલેશનશિપ પછી 7 વર્ષ પહેલા હતું રિલેશનશિપ જ્યારથી લઈને અત્યાર સુધી તમે સિંગલ છો ટંડન ગોપાલ આ તો પ્રોબ્લેમ છે કેવી રીતે અરે એમાં કેવું છે કે રિલેશનશિપમાં તમે હો ને તો રાતના ગર્લફ્રેન્ડ કોલ કરે પછી જાનુ સ્વીટુ બબુ આવું બધું ફોન પર કે ને એટલે તમને ઊંઘ આવે ને તમે ઊંઘી જાઓ એ વાત કર્યા કરે સવારના સુધી કુકડાની જેમ એના કારણે શું છે કે તમને ઊંઘ આવશે તમે ગર્લફ્રેન્ડ રાખો રાતના તમને લોરીની જગ્યાએ જાનુ બબુ સ્વીટુ ક્યુટુ પપુ લપુ એવું તો નથી ફાવતું ને વાતો જ કરવી નથી ફાવતી ને
વાતો અત્યારે થઈ રહી છે એ જ ચમત્કાર છે. શું વાત કરો છો, એટલે તમારું બ્રેકઅપ તમે ઇન્ટ્રોવર્ટ છો એના કારણે થયું છે? યુ કેન સે ધેટ. તમે એક કામ કરો, એક માણસને પગાર પર રાખી લો જે સમયસર તમારી ગર્લફ્રેન્ડને મેસેજ મોકલતો રહે, અને આપોઆપ ગર્લફ્રેન્ડનું પણ કામ થઈ જાય, તમે પણ સચવાઈ જાઓ અને તમારી રિલેશનશિપ પણ સચવાઈ જાય. શું આઈ હેડ એડવાઇસ યાર? પરફેક્ટ છે યાર, તમે સમજો આ ઘટનાને. આઈ એમ વેરી એક્સપર્ટ. સી, મારે નથી જોઈતી થેરાપી, હું જઉં છું. ના ના, ઉભારો ઉભારો હજુ. અરે પૈસા તો વસૂલ કરો, હજુ ટાઈમ પત્યો નથી. મારી વાત સાંભળો, આ છેલ્લી ફાઇનલ 3 એક્સરસાઇઝિસ તમારી લઈશ. આ 3 એક્સરસાઇઝિસ પછી તમને તમારા સોલ્યુશન મળી જશે. પાકું, પ્રોમિસ. પહેલી એક્સરસાઇઝ, આપણે થોડુંક રોલ પ્લે કરીએ. તમે કીધું તમે ઇન્ટ્રોવર્ટ છો, તો એવું સમજી લો કોઈ લગ્ન પ્રસંગમાં હું એક અંકલ છું જે તમને મળ્યો છું અને તમારી સાથે વાતો કરું છું. યુ ઓલ્સો ટ્રાય ટુ હેવ અ કોન્વર્ઝેશન. ઓકે, રેડી? ચાલો. કેમ છે જીગરા બેટા, મજામાં? સુખી રહો, સુખી રહો. સંસ્કાર તારા ગયા નથી. હા, કેવું છે હવે? બાર કંકોત્રીઓ ક્યારે પાડવાની છે તારી? હજી તો થોડા વર્ષ લાગશે. હજુ થોડા વર્ષ બેટા, પછી ઉંમર જતી રહેશે. કઈક તારા માટે શોધી આપું? તારી કાકીને કહું? ના ના, મમ્મી પપ્પા શોધી રહ્યા છે. અચ્છા અચ્છા, શોધી રહ્યા છે. ઓહો, તો તારા જન્માક્ષર મોકલાવજે, હું પણ કઈક શોધું કશુંક સરસ સરસ. કપડા બધા કાઢવાના હોય તે ક્લિયરન્સ સેલ કહેવાય એને, તો એ પછી તારા હાથે પ્રોબ્લેમ ના થાય. એક ઉંમર જતી રહી ને પછી ઇસ્યુ થાય, તમે સમજો. જો ને, હું પણ કાકી સાથે છું ને આટલા વર્ષોથી. અચ્છા, એવું છે. કરી લઈશ લગ્ન. ના કરીશ તું લગ્ન બેટા, ના કરીશ. મેં પણ લગ્ન કર્યા આજથી 30 વર્ષ પહેલા. ત્રણસો વર્ષ જેવું લાગે છે. બહુ બહુ ખોટું થયું મારી સાથે. કેમ કાકી? એના સાથે તો વધારે ખોટું થયું કે એને મારી સાથે લગ્ન કર્યું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. વેરી ગુડ, તમે બહુ સરસ કર્યું. જોયું તમે, તમે નોટિસ કર્યું, તમે કોન્વર્ઝેશન કર્યું, તમે કાકાને કન્સોલ કરવાનો પ્રયત્ન કર્યો. એક ઇન્ટ્રોવર્ટ એવું ના કરી શકે, તમે કર્યું. જીગરા, ધીસ ઇઝ અ બ્રેક થ્રુ. વોઝ ઇટ પાર્ટ ઓફ થેરેપી? યસ, ધીસ વોઝ પાર્ટ ઓફ થેરેપી. ઇન્ટ્રોવર્ટ તમે છો એ તો આપણે સોલ્વ કરી દીધું. જે ઇન્સોમિયાનો તમને પ્રોબ્લેમ છે એ હું સોલ્વ કરીશ. ભગવાન આયા તો સાહેબ, શું છે તમારી પાસે? હિપ્નોસિસ, હિપ્નોટિઝમ હું કરીશ. શું છે? અમારી જે ઘડિયાળ છે એણે બહુ બધા કેસીસ સોલ્વ કર્યા છે. રેડી છો તમે? ધ્યાનથી જીગરા, તમારે જોવાનું છે આ ઘડિયાળની વચ્ચો વચ. ધ્યાન દોરો તમારું, અહીંયા જોતા રહો, જોતા રહો. આમાં કેમ વાય લખેલો છે? એ ટાઈમ છે, તમને ઊંઘ આવી રહી છે. યાદ કરો તમારા ખુલ્લા પગવાળા દિવસો, યાદ કરો તમારા રિલેશનશિપના દિવસો, યાદ કરો જ્યારે તમારી ગાડી જપ્ત થઈ ગઈ હતી અને તમારે છોડાવવા જવી પડી હતી. યાદ કરો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. ચાંદને કહો કે આજે સૂઈ જાય જલ્દી. તમને ઊંઘ આવી રહી છે જીગરા, ચપટી વગાડતા જ તમે એક ઊંડી ઊંઘમાં જતા રહેશો. ફાઇનલી જો સંતોષ, હિપ્નોટિઝમ મારું કામ કરી ગયું. પહેલા જીગરાને કોન્ફિડન્સ નતો, હવે જુઓ કેટલો કોન્ફિડન્સ આવી ગયો મારી એક્સરસાઇઝથી. જે માણસ બપોરે 12 વાગ્યા સુધી ઊંઘી નતો શકતો, એ 7 વાગે ઘસઘસાટ ઊંઘી ગયો છે. કમાલ છે યાર, જબરજસ્ત છે યાર હિપ્નોટિઝમ, ખતરનાક.
તમે અથવા તો તમારી ઓળખાણમાં કોઈને પણ માનસિક પરેશાની હોય તો કોલ કરી શકો છો સ્ક્રીન પર આપેલા જીવન આસ્થાના ટોલ ફ્રી નંબર પર. તો જીગરા થેન્ક યુ સો મચ, તમે આટલો તમારો કિંમતી સમય અમને આપ્યો. કારણ કે આઈ નો કે તમારી ટુર બેક ટુ બેક ચાલી રહી છે, તમે બહુ બિઝી ચાલી રહ્યા છો. થેન્ક યુ સો મચ. પણ મને આ થેરાપીની ખાસ જરૂર હતી, આ જે આપણે આ થેરાપી કરી છે આપણે, અને એનો મને ખાસ બધો ફાયદો થશે આવનારી ટૂર્સમાં, જીવન જીવવામાં. તો થેન્ક્સ ટુ યુ ગાઈઝ. અરે યાર, આ થેરેપી તો એક ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ ધ શો, અને અગર એકચ્યુઅલી તમને હેલ્પફુલ થાય તો એ બહુ મોટી વાત છે. કારણ કે અમે આ શો થકી મેન્ટલ હેલ્થને પણ પ્રમોટ કરવા માંગીએ છીએ. ડેફિનેટલી, કે ભલે આ રમૂજી વાતો અમે કરતા હોઈએ છીએ, લાઇટ હાર્ટેડ વેમાં અમે મેન્ટલ હેલ્થ વિશે વાત કરતા હોઈએ છીએ, પણ મેન્ટલ હેલ્થ એક બહુ જ સિરિયસ ઇસ્યુ છે. અને ગુજરાતીઓને એવું કહેવાય છે કે ભાઈ જ્યારે કોઈ કહે કે મને ડિપ્રેશન છે, તો એ જેન્યુઅલી એ ડિપ્રેસ્ડ હોઈ શકે છે. અને એને આપણે નજરઅંદાજ કરતા હોય છે. મારા ધ્યાનમાં મારા બે ફ્રેન્ડ મારી નજરમાં છે કે જે લોકો ડિપ્રેશનમાં હતા, અને એ કેટલો ટફ ટાઈમ હોય છે કોઈની કોઈના પણ માટે. હા, એટલે આપણે ભાઈબંધોને કહીએ કે ડિપ્રેશન જાણે હવે આ તો છોકરી જેવું બધું, એવું ના હોય. એટલે યુ હેવ ટુ એકચ્યુઅલી હેલ્પ આઉટ પીપલ. ડેફિનેટલી, જે લોકો આવા સાઇન્સ દેખાડે, યુ કેન રીચ આઉટ ટુ ધ નિયર બાય સાયકોલોજીસ્ટ ઓર સાયકેટ્રિસ્ટ. એવા ઘણા બધા સારા ડોક્ટર્સ છે કે જે મદદ કરી શકે છે આ પ્રોસેસમાં. મ્યુઝિક પણ એક પ્રકારની થેરેપી જ છે. 100%. અને તમારું મ્યુઝિક તો આઈ બિલીવ કે ઘણા બધા ગુજરાતી યંગસ્ટર્સ માટે ઇટ્સ થેરોપેટિક. મારો પર્પઝ જ મ્યુઝિક માટે, ખાસા લોકોને અત્યાર સુધી કદાચ ખબર છે કે નહીં, એક જ પર્પઝ છે કે સોંગ સાંભળે કોઈ મારું તો એને પીસ મળવી જોઈએ. ધેટ્સ ધ પર્પઝ ઓફ, બેઝિક પર્પઝ મારો છે. કોમેડી ફેક્ટરી, તમારો સમય આપ્યો તે બદલ વન સેકન્ડ થેન્ક યુ સો મચ. Na 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 na.